જો મિત્રો તમે પણ આવનારી તલાડી કમ મંત્રી જુનિયર ક્લર્ક અથવા તો કોઈપણ પંચાયત વિભાગની તૈયારી કરતા હોય અથવા તો જીપીએસસી ક્લાસ વન ટુની પણ તૈયારી કરતા હોય તો અનકેડમી સાથે તમારી તૈયારી શરૂઆત કરી શકો છો અકેડેડમીમાં પ્લસ ફ્યુચર જોઈ શકો છો એના સિવાય ફ્રી ટેસ્ટ અને સ્કોલરશિપમાં પણ પાર્ટિસિપેટ થઈ શકો છો ત્રીસ જાન્યુઆરી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને જ્યાં પણ કોડ માગે ત્યાં ડીડી કોડનો યુઝ કરવાનો છે અને જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એમના માટે ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે ઓગત્રીસ જાન્યુઆરી જે લોકો પ્લસ સબસ્ક્રિપ્શન લે છે એમના રેગ્યુલર બેઝિસ ઉપર પ્લસ ટેસ્ટનું પણ રેગ્યુલર આયોજન થતું હોય છે અનકેડેમી દ્વારા તમે જોઈ શકો છો બિન સચિવાલય અને પીએસઆઈ એ માટે નવી મોક સિરીઝ સ્ટાર્ટ થવા રહી છે એના સિવાય બીજું કે તૈયારી હોય તો છવ્વીસ જાન્યુઆરી સ્પેશિયલ બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે ખાસ કરીને જીપીએસસીની લેંગ્વેજ માટે લેંગ્વેજનું જે પેપર હોય છે એના માટે ઓકે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ છે ત્યાંથી જોઈન કરી શકો છો આમાંથી કોઈ પણ સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો આ એકેડમી સાથે તમે જોડાઈ શકો છો એના સિવાય અત્યારે જે લેટેસ્ટ પ્રાઇઝ ચાલી રહી છે આ પ્રમાણે છે દસ ટકાના ડિસ્કાઉન્ટ માટે આપણો ડીડી ટેન કોડ યુઝ કરવાનો રહેશે તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી હશે વન મંથી લઈને ચોવીસ મહિનાનું એટલે કે બે વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો ફ્રીમાં પણ એન એકમીની એપ્લિકેશન યુઝ કરી શકો છો સ્પેશિયલ ક્લાસ જોઈ શકો છો ઓકે નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ફાઇનલી જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત બોર્ડ નવી ભરતીની જાહેરાત કરી છે અને અપકમિંગ કઈ કઈ ભરતીની હવે આ જાહેરાત આવવાની છે એના વિશે પણ જાણી લો કેટલીક એવી ભરતી છે જે બાર પાસ ઉપર પણ આવવાની છે જેમ કે જુનિયર ક્લર્ક છે વગેરે વગેરે ઓકે તો અપકમિંગ રિક્રુટમેન્ટ કઈ કઈ આવવાની છે કેટલી વેકેન્સી આવેલી છે અને ક્યાર સુધીમાં આવી જશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે મુખ્ય સેવિકા વર્ક ત્રણની રિક્રુટમેન્ટ ક્યારે આવશે છે બધા લોકો મને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલી મેસેજ કરીને પૂછતા હતા કે કેટલી વેકેન્સી આવે છે તો બસો એક્યાસી જેટલી વેકેન્સી આવવાની છે મુખ્ય સેવાની મુખ્ય સેવિકાની અપકમિંગ બરાબર અને શૈક્ષણિક લાયકાત વિશે તમને ખબર જ હશે કે બદલાઈ ગયેલી છે ઓકે એના સિવાય આગળ આપણે વાત કરીએ અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ક ત્રણ જે લોકોએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરી દીધું છે તેમના માટે પણ ત્રણસો ઓગણસાઠ જેટલી વેકેન્સી આવવાની છે ફિમેલ વર્કરની પણ ઘણા બધા લોકો પૂછતા આવે છે તો ફિમેલ વર્કરની પણ મોટી ભરતીની જાહેરાત આવવાની છે ત્રણ હજાર એકસો સાડત્રીસ જેટલી જગ્યા ઉપર ભરતી આવવાની છે ફિમેલ હેલ્થ વર્કર માટે ગ્રામ સેવક માટે પણ રિક્રુટમેન્ટ આવવાની છે અપકમિંગ જેટલી ભરતી છે એ હું આખું લિસ્ટ અહીંયા આપેલું છે બરાબર હવે ટોટલ સાત જેટલી નવી ભરતીની જાહેરાત આવવાની બાકી છે એમાં ગ્રામ સેવક છે ફિમેલ વર્કર છે મદદનીશ અધિક મદદનીશ એન્જિનિયર સિવિલ વર્ક ત્રણ છે મુખ્ય સેવિકા છે કમ્પાઉન્ડર જુનિયર ફાર્મા છે એમાં બસો અઠ્ઠાવન વેકેન્સી આવેલી આવવાની છે એક હજાર પાંચસો એકોતેર વેકેન્સી ગ્રામ સેવકમાં આવવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પુરુષ ઉમેદવાર પણ એપ્લાય કરી શકે છે તો એમાં પણ એક હજાર આઠસો ઓગણ એંશી જેટલી જગ્યા આવવાની છે જુનિયર ક્લર્કમાં પણ એક હજાર એકસો એક્યાસી જગ્યા આવવાની છે જે બાર પાસ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે તો જુનિયર ક્લર્કની અલગ નોટિફિકેશન આવશે અલગ એક્ઝામ લેવાશે બરાબર તો ખાસ યાદ રાખજો જુનિયર ક્લર્ક પણ આપણે આપણે તલાટીની તૈયારી કરીએ તો જુનિયર ક્લર્ક ઓટોમેટિકલી તૈયાર થઈ જવાની છે બરાબર તો જુનિયર ક્લાર્કની કોઈ અલગથી તૈયારી કરવાની રહેતી નથી તો જુનિયર ક્લાર્ક પર બાર પાસ ઉપર આવી રહી છે ઓકે તો આ જે અપડેટ હતું એ આજ અપડેટ હતું ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો આવા જ પ્રકારના વિડીયો તમને અપડેટ મળતું રહેશે ઓકે મળે નેક્સ્ટ વિડીયોમાં